કાંકરેજના થરામાં ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ માટે 1000 સભ્યોનું વોટ્સએપ ગ્રુપ બનાવાયું. 450 સભ્યોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી 2 મહિનામાં 1.50 લાખનું દાન કર્યું. આ અભિયાન ગ્રામીણ વિસ્તારોમાં ચલાવી દરરોજના 1-10 રૂપિયાનું દાન એકત્રિત કરાશે. કાંકરેજની ઠાકોર સમાજની કન્યા છાત્રાલય સરકારે ગ્રાન્ટેબલ ન કરતા દાન માટે સમાજના અગ્રણીઓની અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ માટે 1000થી વધુ સભ્યોનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં 450 સભ્યો દર મહિને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી 75000થી વધુનું દાન કરશે. આ અનોખી પહેલમાં 2 મહિનામાં જ 1.50 લાખનું દાન મળ્યું છે. કાંકરેજના થરામાં કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત સ્વનિર્ભર શ્રી સ્વસ્તિક વિદ્યાલય કાર્યરત છે, જ્યાં કન્યા કેળવણી માટે 8 વર્ષ પૂર્વે ઠાકોર સમાજ દ્વારા કન્યા કેળવણી રથ કાઢી સમાજના દાતાઓ દ્વારા અપાયેલા દાનથી કન્યા છાત્રાલય બનાવવામાં આવ્યું છે. આ કન્યા છાત્રાલયને ગ્રાન્ટેબલ કરવા માટે સમાજના વિવિધ રાજકીય અગ્રણીઓની મદદ લેવાઈ હતી, જોકે કોઈ પરિણામ ન મળતા સમાજના વડીલો અને યુવાનોએ 1000 સભ્યોનું વોટ્સએપ ગ્રુપ બનાવી ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી દાન મેળવવાનો અનોખો અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળના પ્રમુખ ભૂપતજી એમ મકવાણા અને નિવૃત્ત PI BC ઠાકોરે જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકામાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે. ઠાકોર સમાજ આર્થિક રીતે સદ્ધર નથી એટલે પોતાના સંતાનોને ભણાવવામાં મુશ્કેલી પડે છે. વળી કાંકરેજમાં ઠાકોર સમાજની એક પણ સંસ્થા ગ્રાન્ટેબલ નથી. પરિણામે તેને પહોંચી વળવા સમાજના યુવાનોએ શિક્ષણ માટે સ્વનિર્ભર સમાજનું ઉદાહરણ પૂરું પાડવા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી શિક્ષણ માટે લાખોનું દાન એકઠું કરવાનું શરૂ કર્યું છે અને અન્ય સમાજના લોકોએ પણ ઠાકોર સમાજ દ્વારા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સમાજ ઉત્થાનનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યને બિરદાવ્યું છે. જય માતાજી. કાંકરેજ તાલુકાની અંદર યુવાનો દ્વારા એક સુંદર મજાનું આયોજન કરેલ છે. શિક્ષણ થકી સમાજ ઉત્થાનના નામથી 1000 લોકોને જોડી અને વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને વોટ્સએપ ગ્રુપની અંદર અત્યાર સુધી 1.5 મહિનાની અંદર લગભગ 500 આસપાસ સભ્યો જોડાયા છે અને 1.5 મહિનાની અંદર 1,70,000 આસપાસનું દાન એકત્રિત થયું છે. આ દાન સમાજની દીકરીઓની કેળવણી માટે, દીકરાઓના અભ્યાસ માટે અને દીકરા દીકરીઓને ખૂટતી જે પણ સુવિધાઓ હોય એ પૂરી પાડવામાં ઉપયોગી થશે. અત્યારે લોકો ગૂગલ પે કે ફોન પે ઉપયોગ કરી અને કેળવણી મંડળના ખાતામાં સીધું જ દાન આપી રહ્યા છે. એકદમ પારદર્શક રીતે સંપૂર્ણ હિસાબ બેંક સ્ટેટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવે છે. સાથે સાથે આ અભિયાનની અંદર અમારા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભૂપતજી, કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી BC ઠાકોર સાહેબ, સાથે પત્રકાર અમૃતજી વેરાજી અને આ શિક્ષણ થકી સમાજ ઉત્થાન અભિયાનના નામની અમે જે કમિટી બનાવી છે એમાં અજયજી હોય, રામસુમજી હોય, પોપટજી હોય કે આખી ટીમ, બધા ખંતથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર આ આખે આખા ડિજિટલ પ્લેટફોર્મને અમે ગ્રાઉન્ડ ઉપર પણ લઈ જવાના છીએ, લોકોના ઘર ઘર સુધી પહોંચવાના છીએ. ઠાકોર સમાજના દરેક દીકરાને વિનંતી કરવાના છીએ કે દર મહિને 10 કે 20 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા આ અભિયાનની અંદર શૈક્ષણિક દાન આપી અને પોતાનો સહયોગ આપે. ગણતરી કરીએ તો કાંકરેજ તાલુકાની અંદર ઠાકોર સમાજના ખાલી વોટર્સ જ 80,000 છે. જો 80,000 લોકો 20-20 રૂપિયાથી આ અભિયાનમાં દર માસ મહિને આપે તો પણ લાખો રૂપિયાનું દાન એકત્રિત થઈ શકે એવડો મોટો આ સમાજ છે. તો આવો આપણે બધા સાથે મળી આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે સહિયારો પ્રયત્ન કરીએ. જય હિન્દ, જય સદારામ બાપુ. કાંકરેજ તાલુકામાં ઠાકોર સમાજ દ્વારા જે કન્યા કેળવણીના હેતુ માટે, દીકરીઓના શિક્ષણ માટે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે યુવાનો દ્વારા વડીલોના માર્ગદર્શનથી, એ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે. અન્ય સમાજ પણ એનામાંથી ખૂબ પ્રેરણા લેશે. સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરો એનું ખરેખર સાચું ઉદાહરણ કાંકરેજ તાલુકાના યુવાનોએ પૂરું પાડ્યું છે, એટલે એમાંથી ઘણા લોકો પ્રેરણા લેશે અને કન્યા કેળવણી માટેનું એક ખૂબ જ સુંદર ઐતિહાસિક કાર્ય છે. અત્યારે
लगभग ग्रुप बनावी सोशल मीडिया व्हाट्सएप ग्रुप बनाई 1000 થી પણ વધુ સભ્યો જોડાયા છે અને એમાં 400 થી ઉપર સભ્યોએ 100 કે 200 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફોન પે ગૂગલ પે એકાઉન્ટ પેથી કરવાનું જે કર્યું છે એનાથી અત્યારે લગભગ 1.50 લાખ જેવું ભંડોળ થયું છે. એ ખૂબ જ સુંદર કાર્ય છે અને આમાં વડીલોએ ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એ ખરેખર વડીલોને પણ ખૂબ અભિનંદન અને જે કાર્ય કરે છે એ યુવાનોને પણ ખૂબ જ અભિનંદન. મોટા પ્રમાણમાં લોકો યુવાનો જોડાય અને શિક્ષણ માટે કન્યા કેળવણી માટે દાન કરે એ મારી આપને સૌને વિનંતી છે.